नमस्कार विद्यार्थी मित्रों, श्री जी एम पटेल कन्या विद्यालय द्रोल में आप सबनु हार्दिक स्वागत है। आज आप विज्ञान धोरण 10 प्रकरण 12 विद्युत आग अभ्यास करीशू। आजना लेक्चर में आप ओहमनो नियम, श्रेणी जोड़ाण और समांतर जोड़ाण विषे माहिती मेळवा माटे प्रयत्न करीशू। तो सौ प्रथम ओहमना नियमनी बात करिए, तमारी टेक्स्टबुकनी अंदर पेज नंबर 204 उपर तमने ओहमनो नियम छे ए समझावेलो छे। तो एना माटे आपणे सौ प्रथम एक प्रवृत्ति आपेली छे कि एक परिपथ छे एमां निक्रमनो तार छे, निक्रमनो तार एक्स वायमांथी पसार थाय छे, विद्युत प्रवाह पसार थाय छे, तेनी साथे ए मीटर कड अने अलग अलग वोल्टेज धरावती बेटरी जोड़ेली छे। वोल्टमीटर छे एने तारना बे छेड़ा वच्चे समांतर जोड़ेलो छे। हवे आपणे जे बेटरीनी वात करीए छे, सादा सेल जे कहीए छे कोस कहेवाय, 1.5 वोल्टनो होय एवा 3 કે 4 सेल छे एने लीधेला छे। सौप्रथम आपणे तो के एक कोस छे अहींया जे छे आ V1 V2 जे आ बतावेला छे एनी बदले पहला सौथी पहला तो के एक सेल एटले अथवा तो कोस एने जोड़ी अने एमांथी पसार थतो प्रवाह छे ए मीटर द्वारा नोंधवानो छे, एना बे छेड़ा वच्चेनो विद्युत स्थितिमानो तफावत छे ए वोल्ट मीटर वडे आपणे मापवानो छे। तो जो एक विद्युत कोसने जोड़ेलो होय तो मानी लो के एमांथी पसार थतो प्रवाह छे अहीं तमने बतावेलो छे कि 0.12 एम्पियर जेटलो छे અને આ બે છેડા છે, આ બે છેડા વચ્ચે એક્સ અને વાય આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ 0.3 વોલ્ટ છે। પછી વી અને આઈનો ગુણોત્તર લેશો એટલે કે 0.3 ભાગ્યા 0.12 કરશો તો તમને 2.5 મળશે ઓહમ। હવે એક સેલ છે, આ એક સેલની બદલે બે સેલ લીધેલા છે, બે કોષ એને શ્રેણીમાં જોડો ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ માની લો કે 0.20 એમ્પિયર છે અને બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટર વડે માપશો તો 0.5 વોલ્ટ મળશે। એમાં પણ V અને Iનો ગુણોત્તર લેશો તો 2.5 ઓહમ મળશે। હવે તો કે ત્રણ સેલ લો, ત્રણ કોષ લો, એક બે ને ત્રણ કોષ એને શ્રેણીમાં જોડો ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ અને બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપો, તેમાંથી 0.32 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0.8 વોલ્ટ છે। આ જ રીતે ચાર કોષ જોડો અને ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ 0.40 એમ્પિયર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે અને વીના છેદમાં અહીંનો ગુણોત્તર લેશો તો તમને મળશે 2.5 એમ્પિયર। આ જે આપણને મૂલ્યો મળેલા છે આ મૂલ્ય ઉપરથી જો આપણે વી વિરુદ્ધ આઈનો આલેખ દોરીશું, વી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ એટલે વિદ્યુત પ્રવાહ, તો જો એનો આલેખ દોરવામાં આવશે તો આ રીતે આપણને ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા મળશે। જેમ પ્રવાહ પસાર થાય છે પ્રવાહનું મૂલ્ય વધે છે, એમ એમ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય પણ વધે છે। પરીક્ષાની અંદર તમને પ્રશ્ન પૂછી શકાય કે ઓહમનો નિયમ લખો અને જરૂરી સૂત્ર તારો। તો નિયમ શું છે? અચળ તાપમાને, તાપમાનમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં, અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક પર લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે। આગળ આપણે જે પ્રવૃત્તિ કરી આ પ્રવૃત્તિમાં તમે જુઓ છો કે જેમ પ્રવાહનું મૂલ્ય વધે છે એમ વોલ્ટેજનું મૂલ્ય પણ શું થાય છે? તો કે વધે છે। એટલે ઓહમનો નિયમ લખવો હોય તો આ રીતે લખી શકાય, અચળ તાપમાને, પહેલી શરત છે કે તાપમાન અચળ હોવું જોઈએ, જો તાપમાન બદલાશે તો મૂલ્ય પણ બદલાશે। અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક પર લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે। જો વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ હોય અને બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી વોલ્ટ હોય તો ઓહમના નિયમ મુજબ વી ચલે છે આઈ, એટલે કે વી વધે તો આઈ વધે, વી ઘટે તો આઈ ઘટે।
તમારે ગણિતની અંદર ચલનનું પ્રકરણ આવી ગયું છે, એમાં જો આપણે ચલનની નિશાની દૂર કરવી હોય તો કોઈ સપ્રમાણતાનો અચળાંક મૂકવો પડે, તો અહીંયા ચલનની નિશાની દૂર કરી અને આપણે આર મૂકીએ છીએ, એટલે વી બરાબર આપણને સૂત્ર મળે આર આઈ અથવા તો આઈ આર. આ સૂત્રનો ઉપયોગ કરી અને તમારે ઘણા બધા દાખલા પણ ગણવાના થાય છે આ સૂત્ર ઉપરથી, તો કે વી આર અથવા તો આઈ તમે કોઈ પણ મૂલ્ય શોધી શકો છો, બીજા બે મૂલ્ય આપેલા હોય તો એના ઉપરથી. હવે આપણે આરને સૂત્રનો કર્તા બનાવીએ તો અહીં આઈ છે એ આરની સાથે ગુણાકારમાં છે, બીજી બાજુ જશે તો શું થશે, તો કે ભાગાકારમાં, એટલે વીના છેદમાં આઈ બરાબર આર. અને આ આર છે એ અચળાંક છે, સપ્રમાણતાનો અચળાંક કહેવાય, જેને વાહકને નડતો અવરોધ પણ કહે છે. હવે અવરોધ છે એ વાહકનો એવો ગુણધર્મ છે, આર રેઝિસ્ટન્ટ એટલે અવરોધ, એ વાહકનો એવો ગુણધર્મ છે કે જેના કારણે વાહકમાંથી વહેતો વિદ્યુત ભારના વહનનો વિરોધ થાય છે. માની લો કે કોઈ પરિપથ છે, આપણા ઘરે જ આપણે વાત કરીએ કે આપણે પંખા રાખેલા છે, ટ્યુબલાઇટ રાખેલી છે, તો પરિપથમાં ઇલેક્ટ્રોન સતત વહન કરતા હોય છે, પણ બલ્બ રાખેલો છે તો બલ્બ પ્રકાશ આપે છે, એ એક પ્રકારનો અવરોધ છે. એટલે અવરોધ છે એ વાહકનો એવો ગુણધર્મ છે કે જેના કારણે વાહકમાંથી વહેતા વિદ્યુત ભારના વહનનો વિરોધ થાય છે. આ અવરોધ છે એનો SI એકમ ઓહમ છે અને એની સંજ્ઞા છે આ રીતના ઓમેગા વડે દર્શાવવામાં આવે છે. હવે આપણી પાસે જે આ સૂત્ર છે એ સૂત્રમાં V બરાબર 1 વોલ્ટ લઈએ અને I બરાબર 1 એમ્પિયર લઈએ, તો R બરાબર વીના છેદમાં I, વીની કિંમત 1 વોલ્ટ મૂકો, આઈની કિંમત પણ 1 એમ્પિયર મૂકો, તો તમને R મળે 1 ઓહમ. તો એના ઉપરથી આપણે ઓહમની વ્યાખ્યા આપવી છે, અવરોધનો SI એકમ ઓહમ છે, એ 1 ઓહમ અવરોધની વ્યાખ્યા આપવી છે, તો કઈ રીતે આપી શકાય, તો કે આ વીનું મૂલ્ય પણ 1 વોલ્ટ લીધું છે, આઈનું મૂલ્ય પણ આપણે શું લીધું છે, 1 વોલ્ટ લીધું છે, તો કે જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર હોય, તો વાહકના બે છેડા વચ્ચે અવરોધ 1 ઓહમ છે તેવું કહેવાય. ફરીથી, બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ 1 વોલ્ટ હોય, તેમાંથી વહેતો પ્રવાહ પણ 1 એમ્પિયર હોય, તો વાહકનો અવરોધ 1 ઓહમ છે તેવું કહેવાય. હવે વાહકનો અવરોધ છે કઈ બાબત પર આધાર રાખે છે, તો કે વાહકનો અવરોધ એટલે કે આર એના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે વી ઉપર આધાર રાખે છે, અને બીજું છે વાહકના અવરોધ ઉપર આધાર રાખે છે. આ પ્રશ્ન ખૂબ અગત્યનો પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પણ ઘણી બધી વખત આ પ્રશ્ન છે એ પૂછી શકાય છે. હવે આપણે દ્રવ્યની અવરોધકતા સમજવી છે, એના માટે એની પહેલાં એક પ્રવૃત્તિ આપેલી છે એની વાત કરીએ, તો કે એક નિક્રોમનો તાર લેવાનો છે, વિદ્યુત વાહક તાર તરીકે એનો ઉપયોગ થાય છે, એક ટોર્ચ, 10 વોટનો એક બલ્બ લેવાનો છે, એક એમીટર, કળ અને જોડાણ માટેના તાર લેવાના છે, અને અગાઉ આપણે જેમ ઓહમના નિયમમાં વાત કરી એ રીતના 1.5 વોલ્ટના 4 સૂકા કોષ એટલે કે સેલ છે એને લેવાના છે, અને પછી ટેક્સ્ટબુકની અંદર 205મા પેજ ઉપર આકૃતિ આપેલી છે એ તમે જોશો તો તમને વધારે ખ્યાલ આવશે, એમાં જોડવાનું છે. હવે જે એક્સ અને વાય છેડા છે એની વચ્ચે પરિપથ ખુલ્લો છે એટલે શરૂઆતમાં કોઈ જ પ્રકારનો પ્રવાહ પસાર થશે નહીં. આ પરિપથના એક્સ અને વાય બે છેડા છે એની વચ્ચે જો નિક્રોમનો તાર મૂકીએ તો પરિપથ પૂર્ણ થશે, પછી કળ ભરાવવાની છે એટલે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થશે. નિક્રોમના તારની બદલે હવે તો કે આપણે એમાં બલ્બ મૂકવાનો છે, વિદ્યુત બલ્બ મૂકવાનો છે, અને ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ છે એ પસાર થતો પ્રવાહ આપણે નોંધવાનો છે, કેટલો પ્રવાહ પસાર થાય છે તે આપણે એ મીટર પરથી નોંધ કરી શકીએ છીએ. ત્યારબાદ તો કે અલગ અલગ બીજા કોઈ ઘટકો છે, પહેલાં નિક્રોમનો તાર લીધો, પછી એક બલ્બ લીધો, 10 વોટનો બલ્બ લીધો, હવે આપણે તો કે 1.5 વોલ્ટની બેટરી જોડેલી છે એના બદલે 2 જોડો એટલે 3 વોલ્ટ થાય, તો ત્યારે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ કેટલો પસાર થાય છે
તેનું માપન આપણે એ મીટર પરથી નક્કી કરી શકીએ છીએ. તમે જોશો કે પરિપથની અંદર જુદા જુદા ઘટકો, નિક્રોમનો તાર મૂકેલો છે, બલ્બ મૂકેલો છે, તો એના માટે એમાંથી પસાર થતો પ્રવાહ છે એ જુદો જુદો હોય છે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોનની ગતિ છે એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. પરિપથ છે એ પરિપથની અંદર સતત ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોય છે. તમારા ઘરે પણ જે વાયરિંગ કરેલું હોય, જો સ્વિચ ચાલુ હોય તો એમાં ઇલેક્ટ્રોન સતત ગતિ કરતા હોય છે. પણ આપણે બલ્બ રાખીએ છીએ, એ ઇલેક્ટ્રોનના માર્ગમાં અવરોધ આવે છે અને એના પરિણામે બલ્બ છે એ આપણને પ્રકાશ આપે છે. હવે સુવાહક છે એની વાત કરવાની છે. સુવાહક પદાર્થ કોને કહેવાય? તો કે ધાતુ પદાર્થ છે એ ધાતુ પદાર્થની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય છે અને એને જો થોડી ઘણી પણ ઉર્જા આપવામાં આવે છે તો આવા મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. ઉર્જા ક્યાંથી મળશે? તો કે જો તમે કોઈ બેટરી જોડશો તો જ એને ઉર્જા મળશે, નહીંતર એને ઉર્જા મળશે નહીં. તો સુવાહક પદાર્થ છે એની આપણે વાત કરીએ. સુવાહક કોને કહેવાય? તો કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન છે અને એમાંથી વિદ્યુત પ્રવાહનું નિર્માણ થઈ શકે છે, ધાતુ પદાર્થ ખાસ કરીને, તો કે વિદ્યુતના સુવાહક છે. ધાતુ અને મિશ્ર ધાતુ છે એ વિદ્યુતની સુવાહક છે. તો એના માટે પણ એક પ્રવૃત્તિ આપેલી છે કે એક એમીટર લીધેલું છે, નિક્રોમનો તાર લીધેલો છે અને ટેક્સ્ટબુકની અંદર 206માં પેજ ઉપર પરિપથ આપણને આપેલો છે એ રીતના તમારે પૂરો કરવાનો છે. સૌ પ્રથમ શું કરવાનું છે? તો કે તારની લંબાઈ માની લો કે 10 સેન્ટીમીટર છે અથવા તો 5 સેન્ટીમીટર છે. 5 સેન્ટીમીટર આ 5 સેન્ટીમીટર લંબાઈનો તાર લીધેલો છે અને એટલે કે એની લંબાઈ L છે અને આડછેદનું ક્ષેત્રફળ એટલે કે તારની જાડાઈ A છે. ત્યારે આપણે જોવાનું છે કે પરિપથમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે. હવે શું કરવાનું છે બીજા તબક્કામાં? તો કે તારની જેટલી લંબાઈ હતી એના કરતાં તારની લંબાઈ બમણી કરવાની છે. એટલે કે 5 સેન્ટીમીટર હોય તો હવે તાર લેવાનો છે તમારે 10 સેન્ટીમીટરનો લાંબો. અને આવા સમયે તો કે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ નોંધવાનો છે. ત્રીજા તબક્કામાં શું કરશો? તો કે લંબાઈ એટલી ને એટલી રાખશું, L લંબાઈ જ રાખશું. તમે 5 સેન્ટીમીટર લીધી હોય તો 5 સેન્ટીમીટર જ રાખવાની. અને આડછેદનું ક્ષેત્રફળ એટલે કે તારની જે જાડાઈ છે એ તારની જાડાઈ બમણી કરવાની છે. અને ત્યારે તો કે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ તમારે નોંધવાનો છે એ મીટર દ્વારા. તો આ અલગ અલગ પ્રવૃત્તિ કરશો ને એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે જો તારની લંબાઈ વધશે તો પરિપથના અવરોધનું મૂલ્ય પણ શું થશે? તો કે વધશે. એટલે કે આર ચલે છે એલ, જેમ લંબાઈ વધશે એમ અવરોધનું મૂલ્ય શું થશે? તો કે વધશે. બીજું તો કે આર ચલે છે 1/a, એટલે કે આડછેદનું ક્ષેત્રફળ જાડાઈ, જો જાડાઈ વધારશો તો અવરોધનું મૂલ્ય શું થશે? ઘટશે. એટલે કે આપણે એવું કહી શકીએ કે પરિપથમાં અવરોધનું મૂલ્ય લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આર ચલે છે એલ, લંબાઈ વધે તો અવરોધ વધે, લંબાઈ ઘટે તો અવરોધ ઘટે. અને બીજું આર ચલે છે 1/a. આ બંને સમીકરણ છે એને ભેગા લખો તો આર ચલે છે 1/a. હવે આપણે ચલનની નિશાની દૂર કરવી હોય તો ચલનની નિશાની દૂર કરવા માટે તમારે કોઈ અચળાંક મૂકવો પડે છે. તો આપણે અચળાંક મૂક્યો, આને કહેવાય રોહ. રોહ એટલે આર બરાબર રો ઇન્ટુ 1/a, જ્યાં રો છે અહીં જે બતાવેલો રો છે એને રોને સપ્રમાણતાનો અચળાંક કહેવામાં આવે છે. અને એને વાહકના દ્રવ્યની અવરોધકતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોને સૂત્રનો કર્તા બનાવો તો એલ છે અહીં ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુએ જશે તો ભાગાકારમાં, એ છે એ ભાગાકારમાં છે બીજી બાજુ જશે તો ગુણાકારમાં, એટલે રો બરાબર સૂત્ર મળશે આર ઇન્ટુ 1/L. બરાબર સૂત્ર મળ્યું રો બરાબર આર ઇન્ટુ 1/L. હવે આપણે
અવરોધકતાનો એસઆઈ એકમ નક્કી કરવો છે. તો કઈ રીતે નક્કી કરી શકાય? તો કે રો નો એસઆઈ એકમ બરાબર અવરોધનો એસઆઈ એકમ ગુણ્યા આડછેદના ક્ષેત્રફળનો એસઆઈ એકમ છેદમાં લંબાઈનો એસઆઈ એકમ. અવરોધનો એકમ છે ઓમેગા, ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળનો એકમ છે મીટર સ્ક્વેર, અને લંબાઈનો એકમ મીટર છે. આ મીટર અને આ મીટર સ્ક્વેરમાંથી મીટરને કેન્સલ કરો, ઉડી જાય, તો તમને અવરોધકતાનો એસઆઈ એકમ મળશે ઓમેગા ઇન્ટુ મીટર, અને વચ્ચાય ઓહમ, પણ આ સંજ્ઞા છે એને ઓમેગા બોલાય. તો અવરોધકતાનો એસઆઈ એકમ થાય ઓહમ ઇન્ટુ મીટર. હવે આગળ આપણે વાત કરીએ કે જો એ બરાબર એક એકમ લઈએ, બરાબર એ બરાબર એક એકમ લઈએ અને એલ બરાબર એક એકમ લઈએ, તો આપણે અવરોધકતાની વ્યાખ્યા આપી શકીએ કે એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહકના દ્રવ્યની અવરોધકતા કહે છે. લંબાઈ પણ એકમ તરીકે લેવાની છે એક એકમ, આડછેદનું ક્ષેત્રફળ પણ એક એકમ તરીકે લેવાનું છે, તો એને વાહકના અવરોધના દ્રવ્યની અવરોધકતા કહેવામાં આવે છે. હમણાં જ અગાઉ મેં વાત કરી એમ ધાતુ અને મિશ્ર ધાતુ છે એ વિદ્યુતના વાહક છે, પણ મિશ્ર ધાતુ છે એની અવરોધકતા તેની મૂળ ધાતુ કરતાં ઘણી બધી વધારે હોય છે. બીજો ફાયદો તો કે મિશ્ર ધાતુ છે એ ઊંચા તાપમાને ઝડપથી દહન પામતી નથી, એટલે કે એનું ઓક્સિડેશન ઝડપથી થતું નથી, અને એના કારણે જ વ્યવહારની અંદર ઉષ્મીય સાધનો, વિદ્યુતના ઉપકરણો છે એમ બનાવવા માટે મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે તો કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ટોસ્ટર વગેરે બનાવવા માટે મિશ્ર ધાતુનો વધારે ઉપયોગ થાય છે. ત્યારબાદ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં, તમે બધાએ બલ્બ તો જોયેલા જ છે, ક્યારેક અવલોકન કરજો આ બલ્બ છે એની અંદર એકદમ પાતળો પાતળો તાર જેવી રચના હોય, એને ફિલામેન્ટ કહેવાય. આ ફિલામેન્ટ બનાવવા માટે પણ મિશ્ર ધાતુ ટંગસ્ટન છે એ ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. તાંબુ અને એલ્યુમિનિયમ છે એનો ઉપયોગ વિદ્યુત પ્રવાહનું વહન કરતા તાર, ખાસ કરીને તો તાંબુ છે એ વિદ્યુતનું સારું એવું સુવાહક છે, એટલે વિદ્યુતના વહન કરતા તારની બનાવટમાં તાંબા અને એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે. અહીં તમારી બુક છે એ બુકની અંદર 207મા પેજ ઉપર વાહક, મિશ્ર ધાતુ અને અવાહક છે એની અવરોધકતા આપણને આપેલી છે. તો વાહકો અને મિશ્ર ધાતુની અવરોધકતા છે 10^-8 ઓમેગા ઇન્ટુ મીટરથી લઈ અને 10^-6 ઓમેગા ઇન્ટુ મીટર સુધી છે, એટલે ઘણી બધી ઓછી છે અવરોધકતા. જ્યારે અવાહક છે કાચ, રબર, એબોનાઇટ, હીરો, એની અવાહકતા ઘણી બધી વધારે 10^-12 લઈ અને 10^17 જેટલી છે. જેમ અવરોધકતા વધારે એમ એમાંથી વિદ્યુત પ્રવાહ વહન થઈ શકે નહીં, એટલે ધાતુ અને મિશ્ર ધાતુ છે એની અવરોધકતા ખૂબ ઓછી છે, એટલે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થઈ શકે છે, સારા એવા વિદ્યુત વાહક તરીકે વર્તે છે. જ્યારે અવાહકો છે એની અવરોધકતા ખૂબ વધારે હોવાથી એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન સહેલાઈથી થઈ શકતું નથી. ત્યારબાદ આપણે વાત કરીએ આગળ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની. તમે બધાએ લગ્ન પ્રસંગની અંદર, દિવાળીની અંદર આપણે જે લાઇટિંગ કરીએ છીએ, સિરીઝનો ઉપયોગ કરીએ છીએ, એ જોયેલું જ હશે. ક્યારેય એમાં તમે ઓબ્ઝર્વેશન કરેલું છે કે મેરેજ ફંક્શનમાં ને એમાં જે સિરીઝ લગાવેલી હોય, જો એમાં કોઈ પણ એક બલ્બ ઉડી ગયો હોય તો કે બાકીની એની જે આખી સિરીઝ છે એમાં જે લાઇનનો બલ્બ ઉડી ગયો હોય એ આખી લાઇન છે એ બંધ થઈ ગયેલી હોય છે. અને આપણા ઘરે તો કે આપણા ઘરે બલ્બ ઉડી ગયો હોય તો બલ્બ એક જ બંધ રહે, પંખા છે, ટીવી છે, એસી છે, આ બધું ચાલુ જ રહે છે, આવું શું કામે થાય છે? આવું તમે ક્યારેય સમજ્યું છે, વિચાર કર્યો છે? તો કે એના માટે અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ છે એ જવાબદાર છે. તમે આકૃતિની અંદર જોઈ શકો છો, અહીં બતાવેલો છે આ અવરોધ છે, ઝિગઝેગ રેખા, આને ઝિગઝેગ રેખા કહેવાય,
एक अवरोधनो छेड़ो पूरो थाय तेनी साथे बीजो अवरोध जोड़ेलो होय, बीजा अवरोधनो छेड़ो पूरो थाय एनी साथे त्रीजो अवरोध जोड़ेलो होय, तो आवुं जे जोड़ाण छे एने अवरोधोनुं श्रेणी जोड़ाण कहेवाय। अने नीचे आपेली जे आकृति छे એની અંદર જે જોડાણ કરેલું છે એને અવરોધોનું સમાંતર જોડાણ કહેવાય। તો આપણે મેરેજ ફંક્શનની અને ઘરની જે વાત કરેલી એમાં અવરોધોનું આ ઉશ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ છે એ જવાબદાર છે। એને સમજવા માટે આપણી બુકમાં એક પ્રવૃત્તિ આપેલી છે, બુકની અંદર 210માં પેજ ઉપર આવી આકૃતિ આપેલી છે। તો અહીં તમે જુઓ કે આ બેટરી છે, એ બેટરીના ધન ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ નીકળે છે, પહેલાં અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, પછી જ એ બીજા અવરોધમાંથી પસાર થશે, પછી જ એ વિદ્યુત પ્રવાહ ત્રીજા અવરોધમાંથી પસાર થશે। એટલે કે વિદ્યુત પ્રવાહને પસાર થવા માટેનો એક જ માર્ગ છે। તો અવરોધોનું આવું જે જોડાણ છે એને અવરોધોના શ્રેણી જોડાણ તરીકે ઓળખવામાં આવે છે, અહીં તમને બતાવેલું છે। હવે આપણે શું કરવાનું છે પ્રવૃત્તિમાં, તો કે ત્રણ અવરોધ લીધા છે, R1 R2 અને R3। એમાં આપણે તો કે આ R1 અવરોધ છે એની સાથે વોલ્ટમીટરને સમાંતર, યાદ રાખજો કે એ મીટર છે એ મીટરને હંમેશા શ્રેણીમાં જોડવાનું અને વોલ્ટમીટર છે એને સમાંતર જોડવાનું। તો R1 અવરોધ છે એની સાથે વોલ્ટમીટર જોડેલું છે, ત્યારે એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો ઉત્પન્ન થાય નોંધ કરવાની છે। R2 અવરોધ છે એની સાથે પણ વોલ્ટમીટર જોડેલું છે, એમાં કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે એ જોવાનું છે। અને R3 અવરોધ છે એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો ઉત્પન્ન થાય છે એ જોવાનું છે। તો તમે જો વોલ્ટમીટર દ્વારા નોંધ કરશો ને તો દરેક અવરોધ છે એ દરેક અવરોધમાંથી એક સરખો પ્રવાહ પસાર થશે, પરંતુ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય બદલાશે। એટલે કે જેમ અવરોધનું મૂલ્ય બદલાશે તેમ તેમ તેમાંથી પસાર સોરી તેમાં બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ શું થશે, બદલાશે। ધારી લઈએ શ્રેણી જોડાણનું આપણે સૂત્ર ધારવા માટે પ્રયત્ન કરીએ, ધારો કે ત્રણ અવરોધ છે R1 R2 અને R3 એને શ્રેણીમાં જોડેલા છે। હવે તો કે દરેક અવરોધમાંથી એક સરખો પ્રવાહ પસાર થાય છે, પરંતુ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અવરોધના મૂલ્ય પ્રમાણે બદલાય છે। ધારી લઈએ કે આ અવરોધ R1 છે એના પરનો વોલ્ટેજ ડ્રોપ V1 છે, તો ઓહ્મના નિયમ ઉપરથી V = IR, V1 = IR1, પ્રવાહ અચળ છે, વીનું મૂલ્ય બદલાય છે આરના મૂલ્યને સાથે, એટલે V1 = IR1। આ R2 અવરોધ છે એના પરનો વોલ્ટેજ ડ્રોપ V2 = IR2, અને R3 પરનો વોલ્ટેજ ડ્રોપ V3 = IR3। તો કુલ વોલ્ટેજ ડ્રોપ કેટલો થયો, તો કે V = V1 + V2 + V3। વીની જગ્યાએ કિંમત મૂકો ઓહ્મના નિયમ પરથી, તો કે IR = IR1, આ સમીકરણમાંથી કિંમત મૂકો તો IR1 + IR2 + IR3। હવે આ ત્રણેયની અંદર I છે એ કોમન છે, એને બહાર કાઢી લ્યો તો R1 + R2 + R3, બંને બાજુએ ડાબી બાજુએ અને જમણી બાજુએ આઈનું મૂલ્ય સમાન છે, એટલે આઈને તમે કેન્સલ કરશો તો શ્રેણી જોડાણ RSનું સૂત્ર મળશે, R1 + R2 + R3। આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય એટલે કે RSનું મૂલ્ય દરેક અવરોધના મૂલ્યના સરવાળા જેટલું હોય છે। બીજી વાત આના ઉપરથી શું કરી શકે, માની લો કે R1નું મૂલ્ય 2 વોલ્ટ છે, R2નું મૂલ્ય 3 વોલ્ટ છે અને R3નું મૂલ્ય 5 વોલ્ટ છે, તો કુલ અવરોધ કેટલો થયો, તો કે 2 + 3 + 5 એટલે કે 10 અવરોધ થયો। તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે શ્રેણી જોડાણનું મૂલ્ય મોટામાં મોટા અવરોધનું મૂલ્ય, મોટા મોટો અવરોધ આપણી પાસે કેટલો હતો, તો કે 5 ઓહ્મ, મોટામાં મોટા અવરોધના મૂલ્ય કરતાં પણ મોટું હોય છે, આરનું મૂલ્ય વધે છે, બરાબર છે, શ્રેણી જોડાણમાં આરનું મૂલ્ય વધે છે તો એમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય પણ બદલે છે। પરીક્ષાની અંદર આ પ્રશ્ન પણ તમને 3 માર્ક્સની અંદર પૂછાય
કે શ્રેણી જોડાણનું સૂત્ર લખી અને સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો તો આ રીતે તમે લખી શકો છો. હોમવર્કની અંદર આજે જેટલા પ્રશ્ન સમજાવેલા છે એટલા પ્રશ્ન પાકી બુકમાં સારા અક્ષરે ઉતારવાના છે અને તેની તૈયારી કરવાની છે. થેન્ક યુ વેરી મચ.